નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર. વાત કરીએ વૈષ્ણવ સંપ્રદાયમાં મિલકતના વિવાદની, જે હવે વધુ વકરતો જઈ રહ્યો છે. આ મામલે અગાઉ પોલીસ રક્ષણ આપવાની માંગ કરનાર ઇન્દિરા બેટીજીના સેવિકા સમા શાહ અને સેજલ દેસાઈના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, તો બંનેની છેતરપિંડીના આરોપસર ધરપકડ કરી લેવામાં આવી હતી. જો કે આ સમગ્ર મામલે વૈષ્ણવાચાર્ય વ્રજકુમારે જણાવ્યું હતું કે વલ્લભ કુળના કોઈ પણ સદસ્ય કે મારામાં ધમકી આપવાના સંસ્કાર નથી. જે લોકો આવો આક્ષેપ કરી રહ્યા છે તેઓ મને ટાર્ગેટ કરી પોતાની ભૂલો છુપાવી રહ્યા છે. તો મૂળ આખો વિવાદ ઇન્દિરા બેટીજી સ્થાપિત વલ્લભ મેમોરિયલ ટ્રસ્ટની સંપત્તિને લઈને છે. ટ્રસ્ટના જૂના ટ્રસ્ટી અને નવા ટ્રસ્ટી વચ્ચે આ વિવાદ છેડાયો છે, જેમાં હાલના ગાદીપતિ વ્રજકુમાર અને વૈષ્ણવાચાર્ય ધ્રુમિલકુમારજી સહિત 4 સામે ધાક ધમકી આપતા હોવાની અરજી સમા શાહ અને સેજલ દેસાઈએ કરી હતી. જો કે સામે પક્ષેથી આ બંને વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ પણ કરવામાં આવી હતી. તો આ સમગ્ર બાબતને લઈને બંને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ અર્થે તેમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ અંતે બંનેની ધરપકડ કરી લેવાઈ હતી. તો બંને વિરુદ્ધ સંપ્રદાયને બદનામ કરવાનો આરોપ પણ લાગ્યો છે. મહત્વનું છે કે આખો વિવાદ કડવા સચ નામે સોશિયલ મીડિયા પર પણ લઈ જવાયો હતો. તો આ વિવાદ જે રીતે વકરતો જઈ રહ્યો છે, વૈષ્ણવ સમાજનો આ વિવાદ, જેના કારણે સમાજની લાગણી પણ દુભાઈ છે. તો વલ્લભ મેમોરેબલ ટ્રસ્ટની સંપત્તિને લઈને આ સમગ્ર વિવાદ શરૂ થયો છે. ધર્મેશભાઈ ના પોતાના નામે ન હતી કે તેમના ટ્રસ્ટના નામે પણ ન હતી, ન હોવા છતાં પણ તેમને ફરિયાદી પાસેથી ટોટલ 82 લાખ રૂપિયા, જેનું ચૂકવણું કેશ અને ચેક એમ બંને સ્વરૂપમાં કરવામાં આવ્યું છે. આ સમગ્ર રકમ સેજલબેન, સમાબેન અને ધર્મેશભાઈના ટ્રસ્ટના એકાઉન્ટમાં ગયેલી છે અને એમાંથી વિડ્રો પણ થયેલી છે. એટલે ફરિયાદીના ફરિયાદ પ્રમાણે પ્રોપર્ટીની ઓનરશીપ ન હોવા છતાં પણ આ આરોપીઓએ એમને પ્રોપર્ટી વેચી છે અને એના અવેજમાં રકમ પણ લીધેલી છે. ક્રાઇમ બ્રાન્ચમાં જે 4 તારીખે ગુનો નોંધાયેલો છે, જે છેતરપિંડીનો 400-420નો, ક્રાઇમ બ્રાન્ચ 20/18 છેતરપિંડીનો, એ મામલે એ ગુનાના સંદર્ભમાં સેજલબેન દેસાઈ અને સમાબેન શાહ આ બંનેની આજે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તો આજ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ધ્રુમિલકુમાર મહારાજજી, જે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ આચાર્ય છે. ધ્રુમિલકુમારજી, સ્વાગત છે આપનું Z24 કલાક પર. અને જે રીતે આ વિવાદ વકરતો જઈ રહ્યો છે, પહેલો સવાલ આપને એ જ પૂછવા માંગીશ કે આ વિવાદ શરૂ કઈ રીતે થયો, શા માટે શરૂ થયો અને આપનું શું કહેવું છે, કઈ રીતે જુઓ છો આખા વિવાદને? મને આમાં રાઠીજી, પછી કેવલ કૃષ્ણ તુલીજી, શર્મિષ્ઠાબેન વકીલ અને બધા ઘણા બધા જીજીના જ સેવકો છે, જે લોકો ખૂબ પ્રતિષ્ઠિત છે, જીજી સાથે વર્ષોથી જોડાયેલા છે અને વલ્લભ મેમોરિયલ ટ્રસ્ટ તેમજ કેવલ કૃષ્ણ તુલી ને બધા પણ જીજી સાથે ખૂબ જોડાયેલા છે અને બહુ સારા લોકો છે. એ લોકોની વાતો પરથી એવું તારવી શકાય કે આખી જે આ સેજલ સમા હસમુખ શાહ સમાબેન કરીને છે, પણ એ બધાએ આખી મોડેસ ઓપરેન્ડી એવી રીતે કરી છે કે જેમાં કેલ્ક્યુલેટેડ રિસ્ક સાથે અને યોજનાબદ્ધ રીતે કરેલા ફ્રોડ છે. હું આને કેલ્ક્યુલેટેડ રિસ્ક એટલા માટે કહું છું કે કોઈ પણ વસ્તુ જ્યારે કોઈ પણ ફ્રોડ કે કોઈ ક્રાઇમ કરે ત્યારે એને રિસ્ક લેતા જ હોય છે લોકો. આ એક હ્યુમન સાયકોલોજી છે અને ક્લેવરલી ડન છે. હું એને ક્લેવરલી ડન ક્રાઇમ એટલા માટે માનું છું કે આ લોકોએ એમની જે મોડસ હે, કઈ રીતની છેતરપિંડી તેમના દ્વારા, છેતરપિંડી એમાં અમારે રાઠીજીના કહેવા પ્રમાણે એ લોકોએ બધા જે ઠરાવો પાસ કર્યા, જ્યારે ઇન્દિરા, પૂજ્ય શ્રી ઇન્દિરા બેટીજી એમનો જ્યારે નિત્રેલા પ્રવેશ થયો એના 6ઠ્ઠા જ દિવસે આ લોકો અમદાવાદ પહોંચી ગયા અને બેક ડેટના બધા ઠરાવો કરી એમાં ઇન્દિરા બેટીજી 2013માં, કારણ કે બેક ડેટનો ઠરાવ એ લોકોએ ઊભો કર્યો,
એમાં ઇન્દિરા બેટીજી બહારગામ ગયા છે અર્થાત પરદેશ, એટલે એમની સહીનો સવાલ ઊભો થતો નથી એમ કરીને ખોટું બોલીને અધ્યક્ષ તરીકે હોવા છતાં એમની સહી લીધી નહીં. પહેલી વાત, મદનલાલજી રાઠી એ કયા જૂના અને પૂજ્ય શ્રી જીજીના ખૂબ જ વિશ્વાસપાત્ર પ્રતિષ્ઠિત વ્યક્તિ મુંબઈના છે કે જ્યારે પૂજ્ય શ્રી જીજીની તબિયત બગડવાની શરૂઆત થઈ એ પહેલાં લગભગ 3-1 દિવસ પહેલાં પૂજ્ય શ્રી જીજી મુંબઈ પધારેલા અને ત્યારે રાઠીજીને સામે બેસાડી એમને કહ્યું હતું કે રાઠીજી આપકો વૃંદાવન કા પૂરા પ્રોજેક્ટ સંભાલના હૈ ઓર બ્રજરાજજી કો ભી ઉસમે આગે બઢાના હૈ. તો એ રાઠીજીને એમ થયું કે આ બધું શું આ લોકોએ ગુપ્ત રીતે બધા ટ્રસ્ટીઓને ઘુસાડી દીધા, રાઠીજીની સહી નહીં, જીજીની સહી નહીં, આખું એક ક્લેવરલી ડન ફ્રોડ છે. હવે રાઠીજીને કંઈ ખબર નહીં કે કયા ટ્રસ્ટી ઘુસાડ્યા છે, કયાનો રાજીનામા લીધા છે, એમ કરી આખી ટ્રસ્ટ ડીડથી વિરુદ્ધ અને ચેરિટી કમિશનરને પણ મિસગાઈડ કર્યા છે, અંધારામાં રાખ્યા છે અને આખી જમીન નવા ટ્રસ્ટમાં કે જે વિલના આધારે ટ્રસ્ટ બન્યું એ ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી. પહેલી વાત તો એ છે કે આ વૃંદાવનની જમીનને આપના દ્વારા તેમણે ધાક ધમકી અપાતી હતી, આવી ફરિયાદ તેમણે પણ કરી છે આપના વિરુદ્ધ, આ વાતમાં કેટલું તથ્ય? સંપૂર્ણ અસત્ય છે બેન, કારણ કે અમારા લડમાં નથી આવી બધી ધમકીઓ ધમકીઓ આપવાનું, અને અમને શા માટે આ બધી ધમકી આપવાની જરૂર પડે જ્યારે અમે તો એફિડેવિટ કર્યું છે કે અમને આ કોઈ પણ ટ્રસ્ટમાં, એટલે જે આ મેમોરિયલ ટ્રસ્ટ કે પછી ગોવર્ધનની જગ્યામાં જે વલ્લભ અનુગ્રહ ચેરિટેબલ ટ્રસ્ટ છે, બીજા વિલના આધારે બનેલા નવા ટ્રસ્ટ છે, એમાં પણ અમને કોઈ રસ નથી, અમે ટ્રસ્ટી બનવા માંગતા નથી. અરે ત્યાં સુધી કે અમે તો સિટી સર્વેમાંય કેવડાયું છે કે કોઈ પણ જીજીની નિજી મિલકતમાં પણ અમને રસ નથી, એ તો ઇન્ડિયન સક્સેશન એક્ટના આધારે જે બધી મ્યુટેશન થયું એમાં પણ અમે વાંધો ઉઠાવ્યો નથી. હવે આટલી બધી જ્યારે અમારી આટલી સ્પષ્ટ વાત છે તેમ છતાં અમારા ઉપર ખોટા આક્ષેપો એટલા માટે કરવામાં આવી રહ્યા છે જેથી એમના ફ્રોડ ઢંકાય, આખી ડાયરેક્શન બદલાય અને અમને લોકોને ટાર્ગેટ કરી એ બીજા જે ટ્રસ્ટીઓ જે એમની સામે કોર્ટે ચડ્યા છે એ લોકોને દબાવવાની કોશિશ, આખી પ્રેશર ટેકનિક કરવામાં આવી રહી છે. એટલે આ સંપૂર્ણ અસત્ય અને આ પણ એમના ષડયંત્રનો એક ભાગ છે કે ભાઈ મારા શ્રી અને વલ્લભકુલને તમે બદનામ કરો, એમના સામે ખોટી ખોટી ફરિયાદો કરો જેથી કરીને પેલા ટ્રસ્ટીઓ દબાય, આ આખી એક પ્રેશર ટેકનિક છે. જેને આ વિવાદના કારણે બે ભાગ પડી ગયા છે, બે પક્ષ પડી ગયા છે સમાજમાં, આ પક્ષ જે પડી ગયા છે ત્યારે આગળનું પગલું હવે શું, કઈ રીતે આનો ઉકેલ લાવી શકાય અને કઈ રીતે સમાજની લાગણી પણ ન દુભાય અને નિકાલ થઈ જાય આ સમગ્ર વિવાદનો? જો બેન, પક્ષ નથી પડ્યા, આ ખાલી ઇન્દિરા બેટીજીની જે સેવકો છે, બે સેવકો, બે ગ્રુપ, એ એક જણ એમ માને છે કે ભાઈ જે આ લોકોએ ફ્રોડ કર્યા છે, ખોટું કર્યું છે, એને પાછું સાચું વ્યવસ્થિત કરી નાખે, એટલી જ આ લોકોની માંગણી છે. મુદ્દાની વાત એ છે કે આટલું જો આ લોકો કરી નાખે તો મદનલાલજીને બધા જાહેરમાં બોલ્યા છે બધાની સામે કે આ ઇન્દિરા બેટીજીની ઇચ્છા હતી કે આ પ્રોપર્ટી વલ્લભ મેમોરિયલ ટ્રસ્ટ છે એના અંદર આખો પ્રોજેક્ટ થાય, અને ખોટા ખોટા ટ્રાન્સફર કરવાની જરૂર શું? આ ઇન્ડિયન બોમ્બે ટ્રસ્ટ એક્ટની અંદર તમારે કોઈ પણ વસ્તુ વેચવી હોય તો તમારે 10 વાર ચેરિટી કમિશનરની પરમિશન લેવી પડે, એમાં કાયદા અઘરા છે. દિલ્હીમાં રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે, એમાં તમારે કોઈ પણ વેચવું હોય તો વેચાઈ જાય. એટલે જ્યારે આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને જાણ નથી, એ લોકોના જે ટ્રસ્ટના જે કેટલાક બેનિફિટ્સ છે કયા, કે જે ટ્રસ્ટના લાભાર્થીઓ હોય વલ્લભ મેમોરિયલ ટ્રસ્ટના, જે લોકોએ પહેલાં એમાં ડોનેશન આપ્યા હોય, એની જાણ વગર, એની મરજી વગર ગુપ્તતાથી બધું કરી નાખવું, અને વેચા અરે દાનમાં જે અપાય એ ટ્રસ્ટ ડીડમાં લખ્યું જ નથી કે આ જમીન દાનમાં આપી શકાય, તો ગેરકાયદેસર બધું જે કર્યું છે અને એ બધું આ લોકોને ગમ્યું નથી. આ મદનલાલજી રાઠીને બધાની એક જ માંગ છે
કે જે પણ ગેરકાયદેસર થયું છે પાછું વ્યવસ્થિત થઈ જાય તો કોઈ પ્રશ્ન જ નથી. જે બિલકુલ, એટલે ફરિયાદ તો થઈ ગઈ છે, એટલે હવે આગળની તો પોલીસ તપાસ જે છે ત્યારબાદ જ સમગ્ર નિકાલ થઈ શકશે વિવાદનો. પણ જેમ આપે કહ્યું કે પક્ષ નથી પડ્યા, તો આપનું શું કહેવું છે કે સમગ્ર સમાજ શું આપની સાથે છે, શું આપની સાથે સહમત છે? નહીં, અમે છે ને, જો એક વસ્તુ યાદ રાખો, રાઠીજી પણ પૂજ્ય શ્રી જીજીના સેવકો અને આ લોકોએ સેવકો, હવે આ લોકોનો એક વિશેષ ઝઘડો છે એમાં અમને પણ, અમને રાઠીજીનો પક્ષ એવું લાગ્યું કે એ લોકો બિચારા સજ્જનને સારી રીતે કામ કરી રહ્યા છે, એટલું ચોક્કસ અમારા મનમાં પણ પ્રભાવ પડે છે. મજા આખી દુનિયાને લાગે છે કે ભાઈ આ લોકો સજ્જન છે, સારી રીતે કામ કરવા માંગે છે, રાઠીજીને બીજો કોઈ ઇન્ટરેસ્ટ નથી, એ તો બહુ પ્રતિષ્ઠિત માણસ છે, પોતે વલ્લભ મેમોરિયલમાં ઘણું બધું યોગદાન આપીને આખો પ્રોજેક્ટ કરવા તૈયાર છે, તો શા માટે ખોટા કારણો બતાવીને ટ્રાન્સફર કરી નાખી, અને ટ્રાન્સફર કરી એમાં કેટલો ખોટો ખર્ચો થયો આપ વિચારો. વેલ્યુએશન રિપોર્ટ ખોટો બન્યો, વેલ્યુએશન રિપોર્ટ ખોટો બન્યો જેમાં એમ લોકોએ જમીનની કિંમત ખાલી 10-12 કરોડ બતાવી, એકચ્યુઅલી કિંમત છે જંત્રી પ્રમાણે 80 લાખ. હવે એ ચોરી પકડાઈ, એમાં પણ 3 કરોડ 29 લાખ રૂપિયા ભરવાના આવ્યા છે. અરે આટલા રૂપિયામાં તો આખો પ્રોજેક્ટ એ જમીન પર થઈ ગયો હોત. આ રીતે મિસમેનેજમેન્ટ બધું જોઈને આ લોકો નારાજ છે. અને જે જે જમીનને વિલ સાથે લેવા દેવા નથી એને તમે વિલવાળા ટ્રસ્ટમાં કેમ લઈ ગયા? વાય, કોઈ એનું કોઈ કારણ જ નથી. જી, અને આપનું જે રીતે કહેવું છે કે ચેરિટી કમિશનરના કાયદા ખૂબ જ અઘરા છે, આપે જ આ વાત કહી છે, તો પછી કઈ રીતે શક્ય બન્યું કે આવી છેતરપિંડી થઈ ગઈ અને કોઈને જાણ પણ ન થઈ કોઈ ટ્રસ્ટીને? એ તો વાત છે કે આ લોકોએ ઇન્દિરા બેટીજીના નિત્યલીલાશ પ્રવેશ પછી 6ઠા જ દિવસે ગુપ્ત રીતે, જ્યારે અમે બધા સૂતકમાં હતા, બહેન રાઠીજી પણ બિચારા એક માનતા હતા કે અભી અભી જબ ઇનકા નિત્યલીલાના પ્રવેશ હુઆ હૈ તુરંત કેસે એ સબ કાર્યવાહી કરી દી, તો આ બધું બિચારા શરૂઆતમાં તો કોઈને કંઈ ખબર જ ન પડી કે ક્યારે આ લોકો કરી આવ્યા, શું કરી આવ્યા. જેમ જેમ પાછળથી બધું ખબર પડતી ગઈ અને વધારે પડતી જે ખબર પડી એ લગભગ મે મહિનામાં ખબર પડી કે આ લોકો જ્યારે ટ્રાન્સફર કરી અને સ્ટેમ્પ ડ્યુટીની ચોરી આવી ત્યારે બધા પેપર્સ કઢાવ્યા. અરે પેપર્સ પણ કોઈ આપતા નહોતા ચેરિટી કમિશનરમાંથી, કેટલું માંગ્યા ત્યારે આપ્યા માણ મુસીબતે. ઘણી વાર તો કે પેલી પીટીઆર ફાટી ગઈ છે ને, આમ થઈ ગયું છે ને, તો પણ પછી શુક્લાજીએ પણ બહુ સહયોગ આપ્યો અને પછી છેલ્લે બધા પેપર્સ કઢાવ્યા. તો આ બધું બહુ અઘરું છે બેન. રાઠીજી બિચારા મુંબઈ, આજે એમની ઉંમર 76 વર્ષની, અને જ્યારે ઇન્દિરા બેટીજીનો નિત્યલીલા પ્રવેશ થયો ત્યારે આમ પીટીઆર પર રેકોર્ડમાં એ ટ્રસ્ટી છે. જી, અને જે સેવિકા છે પૂછવામાં નથી આવ્યો, અને જ્યારે આટલા વિશ્વસ્ત વ્યક્તિ, એ બધા જાણે છે કે જીજીના બહુ વિશ્વસ્ત વ્યક્તિ. જી જી, વિશ્વાસો હતા તેમ આપનું કહેવું છે, પરંતુ તે જોડાયા કઈ રીતે ઇન્દિરા બેટીજી સાથે, કઈ રીતે જોડાયા બંને સેવિકાઓ? ઓહો, એની વાત છે. એ તો વર્ષો પહેલા આ જે વૃંદાવનની જમીન અને જે ગોવર્ધનની જમીન છે ને બેન, એ ટ્રસ્ટ અમદાવાદમાં રજિસ્ટર્ડ છે, જેનું એકનું નામ છે શ્રી વલ્લભ મેમોરિયલ ટ્રસ્ટ, અને એની વૃંદાવનમાં જમીન છે. બીજું નામ છે શ્રી વલ્લભ અનુગ્રહ ચેરિટેબલ ટ્રસ્ટ, એની ગોવર્ધનમાં જમીન છે. આ બંને ટ્રસ્ટ 25-25, 30-30 વર્ષ જૂના છે બેન. અને રાઠીજીનો સંબંધ પૂજ્યશ્રી જીજી સાથે એટલો જૂનો, અને એમના બધા જ એમના ઘરે જ મુંબઈમાં જ્યારે પધારે પૂજ્યશ્રી જીજી, ચેમ્બુરમાં એમનો બંગલો છે ત્યાં જ રહેતા, અને એમના બધા જ પ્રોજેક્ટ્સમાં સાથ આપતા. જે બિલકુલ, એટલે પહેલેથી તેમની સાથે રહેલા છે. મહત્વપૂર્ણ વ્યક્તિને જો આ લોકો નજરઅંદાજ કરી દે ને એમને, કારણ કે એ બહુ ઈમાનદાર માણસ છે. પણ એ વાત સ્વાભાવિક છે કે ઇન્દિરા બેટીજીને પણ એમના પર એટલો વિશ્વાસ હશે ત્યારે જ એમના સેવિકાએ રહ્યા છે, અને તેમ છતાં આ જે છેતરપિંડીનો આરોપ તેમના પર લાગ્યો છે એને કઈ રીતે આપ વ્યાજબી ઠેરવી શકો? કેટલા વર્ષોથી તેઓ સેવા કરી રહ્યા છે, સેવિકા તરીકે જોડાયેલા છે, અને અચાનક જે છેતરપિંડીનો આરોપ લાગ્યો છે એ કઈ રીતે શક્ય છે? કેટલું મનમાં કોણ નહીં, શક્ય છે કે નથી એ ભગવાન જાણે,
પરંતુ વ્યક્તિના મનમાં અંદર શું છે એ કોઈ જાણી શકતું નથી. અને એક વસ્તુ યાદ રાખો, જ્યારે સૂર્ય હોય ત્યારે આખા ઘરમાં પ્રકાશ થાય છે, પણ જ્યારે સૂર્ય આથમે છે ત્યારે પ્રકાશ થતો નથી. તો પ્રકાશમાં જ્યારે વ્યક્તિ હોય છે ત્યારે એના વિચાર વર્તન એનામાં અંકુશ લાગતા હોય છે, પણ જ્યારે સૂર્યપ્રકાશ ન હોય અને દુસ્સંગ થાય તો એવા પ્રકારના, આમાં મને લાગે છે કે એ આ બે એકલા નથી પણ ઘણા બધા બીજા પણ પીઠ પાછળ કંઈક સહયોગ આપી રહ્યા છે એવું મને લાગે છે, અને આખી દુનિયા બોલે છે. એટલે અન્ય લોકો પર પણ આપને શંકા છે, આપ એમના પર પણ આરોપ લગાવી રહ્યા છો, જે તે ટ્રસ્ટના અન્ય લોકો પર પણ આપને શંકા છે. એવું રાઠીજી કહેતા હતા જી. અને આ સમગ્ર વિવાદથી એક રીતે સમાજમાં જે લાગણી દુભાઈ છે, આટલું મોટું જ્યારે કોઈ કૌભાંડ થતું હોય, જો એક વસ્તુ યાદ રાખો, જે પણ વસ્તુ ઇન્દિરા પેટીજી પોતે જ બહુ જ કાયદા કાનૂનમાં માનતા હતા, શી વોઝ વેરી મચ પરફેક્શનિસ્ટ ઇન ઓલ ધીસ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. જ્યારે આપણે એમના ખાસ કહેવાતા હોઈએ તો આપણે એ વિષયનું ધ્યાન રાખવું જોઈએ, એના ઉપર કેન્દ્રિત થવું જોઈએ. રાઠીજીને બધાએ બિચારા એટલા સજ્જન વ્યક્તિઓ છે અને એ લોકોને એ જ છે પ્રશ્ન કે જે ખોટું થયું છે તમે એને સુધારી લો. રાઠીજીથી પણ એ તો સામે કહે છે કે મારાથી પણ એક અંજાણતામાં ભૂલ થઈ ગઈ, કારણ કે કોને ટ્રસ્ટી લીધા કોને ન લીધા, તો રાઠીજીએ પણ એક ફેરફાર રિપોર્ટ ભરેલો, અને જ્યારે એમને ખબર પડી કે આ ટેકનિકલ એરર છે એમને ફેરફાર રિપોર્ટ પાછો ખેંચી લીધો. એમને બહુ પ્રેમથી એ સિદ્ધાંતને વળગી રહ્યા કે કોઈ પણ ટેકનિકલ એરર હોય તો પાછો ખેંચી લેવાનો, અને એ પાછો ખેંચવો એમનો લીગલ રાઇટ હતો. પણ આ લોકોએ ભૂલો કરીને પણ એ વસ્તુને સુધારવાની જે કોશિશ નથી કરી, એટલે મને લાગે છે કે આ બે પક્ષની અંદર વિવાદ અને વિસંવાદિતા થઈ છે. જેને આ વિવાદના કારણે કહી શકાય કે હવે લોકોનો જે વિશ્વાસ છે આ ટ્રસ્ટ સાથે જોડાયેલો એને પણ ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચી છે, અસર થઈ છે. જો એક વસ્તુ યાદ રાખો કે જ્યારે કોઈ પણ પ્રકારના આવા વિવાદ થાય અને કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર બધી વસ્તુઓ થાય, આજે હું તમને એક જ વસ્તુ કહું, રાઠીજી જૂના ટ્રસ્ટી છે એમાં જ્યારે એમને જાણ નથી કરી, એમને ગુપ્તતાથી બધું કરવામાં આવ્યું છે અને એ ટ્રસ્ટમાં જ બધું સારી રીતે થઈ શકતું હતું, ખોટા આવા ખર્ચા પણ થઈ ગયા, એ વેસ્ટ ઓફ મની છે. તો આ બધું લોકોને એમ થાય ને કે અમારા પૈસા બરબાદ થઈ રહ્યા છે. અરે લોકોને જવા દો, જીજીને લાગે, હું તો કહું છું પાસપોર્ટ જ્યારે એ લોકોનો જીજીનો ચેક કરશો ત્યારે પણ હવે સત્ય બહાર આવશે કે ખરેખર તે દિવસોમાં જે ઠરાવમાં જીજી, ચાર ઠરાવ થયા, જો વલ્લભ મેમોરિયલમાં બે ઠરાવ, વલ્લભ અનુગ્રહ ટ્રસ્ટમાં બે ઠરાવ, એ ચારે ચાર ઠરાવમાં જીજીની ગેરહાજરી એ બહુ મહત્વની છે. એટલે એકાદમાં તો હોય ને, અને એટલી બધી જો ઉતાવળ હતી તો 2013નો ઠરાવ 2016માં રિપોર્ટિંગ થયું છે. તમે જો જીજીની ગેરહાજરી વગર જ મિટિંગ કરીને ટ્રસ્ટીઓ દાખલ કરવા માંગતા હતા તો પછી તે વખતે એટલી ઉતાવળ હતી તો પછી તે જ વખતે રિપોર્ટિંગ કરવું હતું ને. 2016માં કેમ, બધાની સંમતિ પત્રો 2013ના છે અને બધા નવા ઘૂસેલા ટ્રસ્ટીઓના એફિડેવિટ એ 2016માં છે. વોટ ડઝ ઇટ મીન? બિલકુલ, એટલે શંકા ઉપજાવે એવી ઘણી બધી વાતો છે જે ધ્યાનમાં આવી રહી છે ધીમે ધીમે. અને આ આખી જે વિવાદ છે એની પોલીસ તપાસ તો થઈ જ રહી છે, તો તમને શું લાગે છે કે શું ખરેખર સાચી તપાસ થશે, યોગ્ય ન્યાય મળશે અને કઈ રીતે આ વિવાદનો અંત આવશે? જો બેન, હું તમને એક જ સ્પષ્ટ કહું છું કે રાઠીજીને એ લોકોએ ક્યારેય પણ ઈચ્છ્યું નહોતું કે સોશિયલ મીડિયામાં આવી રીતે બધું થાય, પણ એ લોકો સ્પષ્ટ કહેતા હતા કે ભાઈ શાલીનતાથી ખેલદિલીપૂર્વક જેને જે શંકા હોય એ કોર્ટમાં જઈએ, કોર્ટમાં એનો નિર્ણય આવે. પણ ક્યાંક ને ક્યાંક બોખલાટ આ લોકોની દેખાય છે કે આ હસમુખ શાહ, સેજલ દેસાઈ આ બધાએ શરૂઆત સોશિયલ મીડિયાથી કરી. હું આપને એક જ વસ્તુ કહું, એક માનવતાની દૃષ્ટિએ પણ વિચારીએ, એક ધાર્મિક દૃષ્ટિએ વિચારીએ, કેટલો મોટો યુએસએમાં ન્યૂજર્સીમાં વૈષ્ણવ સંમેલન હતું,
5000 વૈષ્ણવ યુવાનો બધા ભેગા થયેલા એ વખતે જાણી જોઈને બધી ઈમેલો એટલી બધી માસ ઈમેલ્સ મોકલી, પણ ઠાકોરજીની કૃપા જો કે વૈષ્ણવ સમાજ એટલો જાગૃત છે, એ જાણે છે કે તે વખતે આટલા બધા ખરાબ પ્રચારમાં પણ વ્રજરાજ કુમારજીનો હોંસલો રહ્યો અને આખો વૈષ્ણવ સમાજ અંકબદ્ધ રહ્યો. બિલકુલ, અને સમાજ પણ એ જ આશા રાખી રહ્યું છે કે હવે આ વિવાદનો અંત આવે અને જે સાચું છે તે ખરેખર સામે આવે, તો સમગ્ર સમાજ પણ અત્યારે એ જ ઈચ્છી રહ્યો છે. અને આભાર ખૂબ આપનો અમારી સાથે વાત કરવા માટે, જે રીતે આપે કહ્યું અને અનેક એવી બાબતો આપે જણાવી કે જેનાથી સમાજ કદાચ અજાણ હતો. તો હવે પોલીસ તપાસ થઈ રહી છે, ત્યારે ત્યારબાદ જ સામે આવશે કે આખરે સત્ય શું છે અને ત્યારબાદ જ આ સમગ્ર વિવાદ ઉકેલી શકાશે.